નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયના પાઠ નંબર આઠ પવન વાવાઝોડું અને ચક્રવાત ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું આપણી આ ચેનલમાં ધોરણ સાત વિજ્ઞાન વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન મૂકી દીધેલ છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો જોઈએ પ્રશ્ન નંબર એક નીચેના વાક્યોમાં ખાલી જગ્યા પૂરો તેમાં પેલું છે પવન એ ખાલી જગ્યા હવા છે તો જવાબમાં આવશે ગતિશીલ બી પવનની ઉત્પત્તિનું કારણ પૃથ્વીની સપાટીની ખાલી જગ્યા ગરમ થવાની ઘટના છે તો જવાબમાં આવશે અસમાન સી છે પૃથ્વીની સપાટી નજીક ખાલી જગ્યા હવા ઉપર ચડે છે જ્યારે ખાલી જગ્યા હવા નીચે આવે છે તો જવાબમાં આવશે ગરમ અને ઠંડી ડી છે હવાનો પ્રવાહ ખાલી જગ્યા દબાણવાળા વિસ્તારથી ખાલી જગ્યા દબાણવાળા વિસ્તાર તરફ હોય છે તો જવાબમાં આવશે ઊંચા અને નીચા ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે આપેલા સ્થળે પવનની દિશા જાણવા માટેની બે પદ્ધતિઓ જણાવો તો જવાબમાં લખશો આપેલા સ્થળે પવનની દિશા જાણવાની બે પદ્ધતિઓ નીચે મુજબ દર્શાવેલ છે પેલું મુઠ્ઠીમાં ધૂળ લઈ ધીમે ધીમે નીચે પડવા દેવાથી ધૂળ જે દિશામાં જાય છે તે પવનની દિશા છે એમ કહી શકાય બીજું વિન્ડ વેન કે વિન્ડકોક સાધનની મદદથી પવન દિશા પવનની દિશા જાણી શકાય છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3 પુસ્તકમાં આપેલા ઉદાહરણો સિવાય બીજા બે તમારા અનુભવો જણાવો કે જે દર્શાવે કે હવા દબાણ કરે છે તો જવાબમાં લખશું હવા દબાણ કરે છે તેનો અનુભવ કરાવતી ઘટનાઓ પેલું ઠંડા પીણાનો સ્ટ્રો વડે પી શકાય છે અહીં સ્ટો વડે હવા ખેંચવાથી સ્ટોમમાં હવાનું દબાણ ઘટી જાય છે આથી બોટલમાંથી સ્ટ્રોમાં પ્રવાહી ઊંચે ચડે છે બીજું કાચની પોલી નળીએ પાણીમાં અડધી ડુબાડી નળીના ઉપરના ખુલ્લા છેડા પર આંગળી દબાવી નળીને પાણીની બહાર કાઢવા છતાં નળીમાંથી પાણી નીચે પડતું નથી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર તમે ઘર ખરીદવા માંગો છો શું તમે બારીઓ ધરાવતું પરંતુ વેન્ટિલેટર એટલે કે હવાબારી વગરનું ઘર ખરીદશો તમારો જવાબ સમજાવો તો જવાબમાં લખશો ના આવું ઘર ખરીદવું આરોગ્ય માટે યોગ્ય નથી કારણ ઘરમાં ચોખ્ખી હવા બારીમાંથી દાખલ થાય છે ગરમ હવા ઘરમાં ઉપરના ભાગમાં આવેલા વેન્ટિલેટર દ્વારા બહાર નીકળી જાય છે અને તેની જગ્યા લેવા બારીમાંથી હવા ઘરમાં દાખલ થાય છે આમ આમ અવર જવર ચાલુ રહે છે આમ ઘરમાં બારી અને વેન્ટિલેટર બંનેનું હોવું જરૂરી છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પાંચ લટકતા જાહેરાતના કપડા કે પ્લાસ્ટિકના બેનરો તથા જાહેરાતના હોર્ડિંગ પર કાણા શા માટે પાડવામાં આવે છે તો જવાબમાં લક્ષ્યો હવા દબાણ કરે છે આ દબાણને લીધે જાહેરાતના કપડાં કે પ્લાસ્ટિકના બેનરો તથા હોર્ડિંગ પવન આવવાથી પૂજે છે અને કપડું કે બેનર ફાટી જાય છે જો તેમના પર કાણા પાડવામાં આવે તો તેમાંથી હવા પસાર થાય છે આથી હવાના દબાણને દબાણની અસર થતી નથી પરિણામે જાહેરાતના કપડાં કે બેનરો તથા હોર્ડિંગ ફાટી જતા નથી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છ તમારા ગામ શહેરમાં ચક્રવાત ચાલી રહ્યો હોય ત્યારે તમારા પડોશીને તમે કેવી રીતે મદદ કરશો તો જવાબમાં લખશું ચક્રવાત ચાલી રહ્યો હોય ત્યારે પડોશીને નીચે મુજબ મદદ કરીશું પેલું દૂરદર્શન રેડિયો અને સમાચાર પત્રોના માધ્યમ દ્વારા અપાતી ચેતવણીથી તેમને માહિતગાર કરીશું બીજું ચક્રવાત વખતે પડોશીને પોલીસ ફાયર બ્રિગેડ અને મેડિકલની જરૂર હોય તો મદદ કરીશું ત્રીજો આવી પરિસ્થિતિમાં બિનજરૂરી બહાર ન નીકળવા સમજાવીશ. ચોથું ઘરગથ્થુ જરૂરી વસ્તુઓ સહી સલામત જગ્યાએ ખસોડ ખસેડવા મદદ કરીશું ત્યારબાદ બાદ જોઈએ પ્રશ્ન નંબર 7 ચક્રવાત વડે ઉદ્ભવતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કયા આયોજનો જરૂરી છે? તો જવાબમાં લખશું ચક્રવાત વડે ઉદ્ભવતી પરિસ્થિતિને પહોંચી વળવા નીચેના આયોજનો કરવા જરૂરી છે. પેલું આપણે અનિવાર્ય કરેલું સામાન પાલતું જાનવરો અને વાહનોને સુરક્ષિતસ્થાને પહોંચાડવા માટે પ્રબંધ કરવો જોઈએ બીજું જરૂરી ગૃહ ગૃહોપયોગી વસ્તુઓ પેક કરી તૈયાર રાખવી ત્રીજું આકસ્મિક સેવાઓ જેવી કે પોલીસ ફાયર બ્રિગેડ અને મેડિકલ સેન્ટરના નંબરની માહિતી સાથે રાખવી ચોથું જરૂરી પાણીનો ખાવાની વસ્તુઓનો સંગ્રહ કરી રાખવો પાંચમું ઇલેક્ટ્રિક સાધનોના જોડાણ છોડી નાખવા છઠ્ઠું અજાણ્યા ભરાયેલા પાણીમાં વાહન ચાલુ ચલાવવું નહીં ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા સ્થળોમાંથી કયા સ્થળોએ ચક્રવાત આવવાની સંભાવના હોતી નથી તો જવાબમાં આવશે વિકલ્પ ત્રણ અમૃતસર ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર નવ નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે તો જવાબમાં આવશે વિકલ્પ એક શિયાળામાં પવન જમીનથી સમુદ્ર તરફ વહે છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો